નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, CH3CH2I, આ એટલે કોણ? હું. આ એટલે હું નહીં ભાઈ, આ એટલે આયોડીન. CH3CH2I જેની રિએક્શન NaCN, 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 NaCN એટલે શું થાય કયો મને? NaCN એટલે શું થશે? NaCN, NaCN, NaCN એટલે થશે CN માઇનસ. CN માઇનસ કોણ છે? કેન્દ્રાંગી પ્રક્રિયક. NU માઇનસ કહી શકાય આપણે એને. તો અહીંયા કેન્દ્રાંગી વિસ્થાપન પ્રક્રિયા થશે. આયોડીનની જગ્યાએ CN આવી જશે. CH3CH2. CNનું બંધારણ કેવી રીતે હોય? ત્રિપલ બંધ હોય. સાહેબ મને એ તો કહો કે આ કયું કેન્દ્રાંગી પ્રક્રિયા છે? SN1 કે SN2? તો અહીં જોઈ લે ભાઈ, આ કેટલા ડિગ્રી? 1. તો 1માં કયું હોય? SN2 હોય. ક્લિયર? તો જોજો હવે અહીંયા, અહીંથી બે રસ્તા ફાટે છે તમારી માટે, કે તમે બે રસ્તે ચાલી શકો. OH માઇનસ થી, OH માઇનસ થી તમારી માટે RCONH2 પણ બની શકે છે, RCOO માઇનસ પણ બની શકે છે. પણ એમાં એક સ્ટેપ હોય, પણ આપણે અત્યારે એને સ્કીપ કરીએ. સીધી વાત કરીએ કે અહીંયા કયું બનાવવાનું છે. તો આ આગળ જુઓ ને, આગળ આ કોણ છે? Br2+NaOH. યાદ આવ્યું? યાદ આવ્યું ને? આ કોણ છે? હોફમેન. હોફમેન, હોફમેન પ્રક્રિયક છે. હોફમેન, હોફમેન નું કામ શું હોય? હોફમેન યાદ કરો, હોફમેન, હોફમેન પ્રક્રિયા, હોફમેન બ્રોમેમાઇડ. હોફમેનની અંદર મેં તમને યાદ રખાયું હતું, તમારે કશું જ કરવાનું નથી, સીધું તમારે આને ઉડાડી નાખવાનું છે. તો સીધું તમને બની જશે RNH2, જેમાં પ્રાથમિક એમાઇન બનશે. કયું એમાઇન બનશે? પ્રાથમિક એમાઇન. તો પહેલાં તો આને એમાઇડ, એમાઇડ તો બનાવો, એમાઇડ બનાવવું જરૂરી છે. એ એમાઇડમાંથી જ, એમાઇડમાંથી જ કન્વર્ટ થાય. કેમાં? એમાઇન. એમાઇડમાંથી કેમાં કન્વર્ટ થાય? એમાઇડ. હવે જોજો, આને એમાઇડમાંથી એમાઇડમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં મેં OH માઇનસ સાથે પ્રક્રિયા કરાવી. OH માઇનસ સાથે પ્રક્રિયા કરાવી એટલે મારું બની ગયું CH3CH2, C OO અને NH2. હવે હવે તમે જ્યારે રિએક્શન કરશો કઈ Br2+NaOH, ત્યારે આ ભાગ દૂર થઈ જશે અને વધશે શું? CH3CH2 અને NH2. તો આ કોણ છે? તો આ તો તમારો પ્રક્રિયા જવાબ આવી ગયો. જવાબ આવે છે A. જવાબ શું આવશે? A.